નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું દીપા. શરૂઆત કરીએ સમાચારોની. તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવવાના છે. સાંજે એનએક્સી ખાતે નેતાઓ સાથે તેઓ બેઠક પણ કરશે. રાહુલ ગાંધી 5 કલાકે દિલ્હી જવા રવાના થવાના છે. તો રાહુલ ગાંધી 1 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. એરપોર્ટની એનએક્સી ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે. તો રાહુલ ગાંધી 3 કલાકે ઘીકાંટા કોર્ટમાં હાજરી પણ આપવાના છે. સાંજે એનએક્સી ખાતે નેતાઓ સાથે તેઓ બેઠક કરશે. સાંજે 5 કલાકે ફરી એક વખત દિલ્હી જવા રવાના થશે. એરપોર્ટથી એનએક્સી ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે. અત્યારે આ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે. તો આજ અંગે માહિતી મેળવીશું. મારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. જી રીમા, કેવા પ્રકારનો કાર્યક્રમ હશે રાહુલ ગાંધીનો? જી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કહી શકાય કે અમદાવાદ આવી રહ્યા છે. અંદાજે 5 થી 6 કલાક તેમની અમદાવાદની મુલાકાત છે. 12 વાગ્યાની જો વાત કરીએ તો તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે નોટબંધીના સમયે એબીસી બેંકને લઈને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને એડીસી બેંકે ઘીકાંટા કોર્ટમાં 700 કરોડનો દાવો કર્યો છે બદનક્ષીનો. તેને લઈને આજે જયારે સુનાવણી હાથ ધરાવવાની છે તેવા રાહુલ ગાંધી હાજરી આપવાના છે. 12 કલાક અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ એનએક્સી ખાતે જશે અને એનએક્સી નેતાઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવશે. એનએક્સી રોકાણ કર્યા બાદ કહી શકાય કે અંદાજે 2:30 વાગ્યા બાદ રાહુલ ગાંધી જે છે મેટ્રો કોર્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ ફરીથી એનએક્સી જશે અને એનએક્સી નેતાઓ સાથે બેઠક યોજશે અને સાંજે 5 કલાકે દિલ્હી જવા રવાના થશે. જી બિલકુલ, આભારી માં માહિતી આપવા માટે. તો એડીસી બેંક દ્વારા જે રીતે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટેનું જે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે આજે બપોરે 1 કલાકે તેઓ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મેટ્રો કોર્ટમાં હાજરી આપ્યા બાદ તેઓ નેતાઓ સાથે બેઠક પણ કરશે. અંદાજે 2 વાગે ઘીકાંટા મેટ્રો કોર્ટમાં તેઓ હાજરી આપવાના છે. સાંજે એનએક્સી ખાતે નેતાઓ સાથે પણ બેઠક કરવાના છે અને સાંજે 5 કલાકે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. તો ગુજરાતમાં 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી વિરુદ્ધ. નોટબંધી દરમિયાન જે રીતે તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા ત્યારે એડીસી બેંક દ્વારા તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે એની સુનાવણીના ભાગરૂપે જ રાહુલ ગાંધી આજે મેટ્રો કોર્ટમાં હાજર રહેશે.